પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય પરિષદ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લેવામાં આવેલ એમફિલની પરીક્ષામાં ગેરનીતિ થયાના આક્ષેપ સાથે કુલપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે પરીક્ષા સમયના સીસીટીવી ફૂટેજની માંગ કરી હતી તો વધુમાં વધુ લેવામાં આવેલા આ પરીક્ષા રદ કરવાની માંગ પણ કરવામાં આવી છે પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય પરિષદ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી એમફિલની પરીક્ષામાં ગેરરીતિ થયાના આક્ષેપ સાથે કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું થોડા દિવસ પહેલાં એમ ફિલ્ની ઓનલાઈન પરીક્ષા યોજાઈ હતી જોકે આ પરીક્ષામાં યુનિવર્સિટીના લાગતા વળગતા વિદ્યાર્થીઓને છૂટછાટ અપાઈ હોય અને ગેરરીતિ કરવામાં આવી હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા પરીક્ષા દરમિયાન કેટલાક સર્વર રૂમમાં પણ દાખલ થયાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો અને પરીક્ષા સમયના સીસીટીવી ફૂટેજની માંગ કરી હતી તો વધુમાં વધુ લેવામાં આવેલા પરીક્ષા રદ કરવાની માંગ કરવામાં આવી હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હાલમાં તાજેતરમાં જે એમફિલની પ્રવેશ પ્રક્રિયા લેવામાં આવી એને લઈ અને ઓનલાઈન એક્ઝામમાં ઘણી બધી ક્ષતિઓ હતી એ દરેકે દરેક વિષયના મુદ્દાઓ ટાંકી અને હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના વીસીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કે આ એક્ઝામની અંદર ઘણી બધી ક્ષતિઓ રાખો ક્ષતિઓ જોવા મળી છે અને જે પરીક્ષાખંડની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હતા એમાં પોતાના લાગતા વળગતા અને મળત્યા લોકો જે હતા એમને ઘણી બધી છૂટ આપવામાં આવી હતી કે જેમ કે ચાલુ પરીક્ષાએ એ ઊભો થઈ અને સર્વર રૂમની અંદર પણ જઈ શકે છે ત્યાં સુધીની વિદ્યાર્થીઓને પોતાના જે નજીકના માણસો હતા એમને આવી રીતની છૂટ આપવામાં આવી હતી તો જ્યારે આ રીતની આપણે પરીક્ષાઓ લેતા હોય ત્યારે આ વસ્તુ થવી યોગ્ય નથી એનો વિદ્યાર્થી પરિષદ દ્વારા પૂરેપૂરો વિરોધ કરવામાં આવ્યો છે ચાલુ વર્ષે એમ ફિલ પ્રવેશની કામગીરી ઓનલાઈન એક્ઝામ દ્વારા લેવામાં આવી સંપૂર્ણપણે પારદર્શિતા જળવાઈ રહે એ માટે વિદ્યાર્થી પરીક્ષા હોલમાંથી ઓનલાઈન પરીક્ષા આપીને બહાર નીકળે ત્યાં જ એને સ્કોર મળી જાય એ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હતી એ ઉપરાંત આ આખી સિસ્ટીમ સંપૂર્ણપણે સિક્યોર એન્વાયરમેન્ટમાં લેવામાં આવેલી છે પરિણામે જે રજૂઆત છે એ રજૂઆતમાં હું કોઈ તથ્ય જોતો નથી